છેલ્લા સેશન ની અંદર આપણે વધતા ઘટતા વિધેયની બેઝિક વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ વધતું ઘટતું વિધેય કહેવાય કોને, તો અસમતાના સંદર્ભમાં આપણે કઈક ચર્ચા કરી હતી બરાબર. પણ હવે આપણે એને પ્રમેયના સંદર્ભમાં જોઈએ. બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો વધતા ઘટતા વિધેયનો આપણે કામ કરવું છે. તો હવે આ જ વધતા ઘટતા વિધેયને આપણે વિકલનના સંદર્ભમાં સમજીએ. બહુ ધ્યાનથી સમજો, એટલે આને આપણે એવું કહી શકીએ કે વધતા ઘટતા વિધેય માટેનો એક પ્રમેય, આવું તમે નામ આપી શકશો. બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે દરેકે દરેક સ્ટેટમેન્ટને સમજવાની ટ્રાય કરજો. બહુ સિમ્પલ છે બરાબર. તો હું એમ કહું કે માની લો કે કોઈ વિધેય છે, y બરાબર fx, એ પ્રદેશ D પર વ્યાખ્યાયિત હોય. તથા ફોર ઓલ x બિલોંગ્સ ટુ a ટુ b માટે, સમજો હા, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ ટુ બી માટે, એટલે કે એ થી બી ના અંતરાલમાં માટે, જ્યાં એ ટુ બી ઇઝ અ સબસેટ ઓફ ડી. એટલે માનો કે કોઈ એક ચોક્કસ પ્રદેશ પર તમને વિધેય વ્યાખ્યાયિત મળે છે, પણ એ ડી ના પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેયનો કોઈ એક પર્ટિક્યુલર અંતરાલ, માની લો કે એ અંતરાલ એ થી બી છે, આ અંતરાલ એવો છે જે કમ્પલસરી ડી નો શું છે, ઉપગણ છે. જેમ કે હું એમ કહું ને કે ભાઈ વિધેય આર પર વ્યાખ્યાયિત છે, તો આ આર એટલે એનો પ્રદેશ થઈ ગયો, ને આ આર નો કોઈ એક માની લો કે 1 થી 3 આવો એક આપણે શું કહેવાય અંતરાલ બરાબર. તો આ 1 થી 3 ના અંતરાલમાં આવતી પ્રત્યેક કિંમતો માટે, સમજો, પ્રત્યેક કિંમતો માટે નંબર 1, નંબર 1, જો f dash of x greater than 0 તો f ચુસ્ત વધતું વિધેય થાય. નંબર 2, જો f dash of x less 0 થાય તો f ચુસ્ત ઘટતું વિધેય થાય. નંબર 3, જો f dash x greater than or equals to 0 તો f માત્ર વધતું વિધેય થાય. અને નંબર 4, જો f dash of x less or equals to 0 તો f માત્ર ઘટતું વિધેય થાય. હવે અહીંયા સવાલ ઉભો એ થાય છે કે સર જો એક વસ્તુ અમને કોમન ખબર પડી કે જો greater than or equals તો ચુસ્ત વધતું અને વધતું નો ડિફરન્સ હતો, અને આવો જ સેમ ડિફરન્સ વ્યાખ્યા પ્રમાણે બી હતો કે જ્યારે અસમતા તેની તે જ રહેતી હતી, એટલે ગ્રેટર નું ગ્રેટર જ રહેતું હતું, તો ચુસ્ત વધતું શબ્દ વાપરતા હતા, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ નું ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ હતું, તો આપણે માત્ર વધતું વિધેય વાપરતા હતા. જો આવી કઈક ચર્ચા આપણે કરી હતી કે અહીંયા પણ જો આ લેસ ધેન ની સામે, જસ્ટ અ મિનિટ, અહીંયા લેસ ધેન ની સામે લેસ ધેન જ હતું, પણ અહીંયા લેસ ધેન ની સામે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ થયું, તો માત્ર ચુસ્ત ને બદલે અહીંયા માત્ર વધતું વિધેય. એટલે કહેવાનો મીનિંગ તો તારો અમને સમજ પડી ગયો રાઈટ. તો પોઈન્ટ ઇઝ કે અહીંયા ચુસ્ત નું માત્ર વધતું થયું. અચ્છા એવું જ સર, જો અહીંયા લેસ ધેન નું લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ થયું તો ફરક માત્ર ચુસ્ત નું નોર્મલ ઘટતું વિધેય થયું, તો સર એનો મીનિંગ કે ઉપર જે ગ્રાફ હશે એ પણ સેમ જ હશે? હા 100%. ઓકે, પણ સર એક પોઈન્ટ સમજાવો કે આ f dash x શું દર્શાવે. તો ભાઈ આપણને બધાને જેવું ખબર છે કે વિકલન જે છે ને, વિકલન એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આપે રાઈટ, આવું આપણને બધાને જ ખબર છે. એટલે એનો મીનિંગ એવો થયો કે જો હું તમને આમાં પણ ચાર ગ્રાફ બતાવું, બહુ ધ્યાનથી સમજો, સેમ જેવા ચાર ગ્રાફ આપણે ઉપર જોયા હતા એવા જ ચાર ગ્રાફ આને માટે પણ ચેક કરીએ, તમને બહુ સિમ્પલ વેમાં ડિફરન્સ ખબર પડી જશે.
समझो पण त्यां x1 x2 हतो अहींया आपणे लेवू पड़शे a थी b नी वच्चे अहींया पण a थी b नी वच्चे अहींया a थी b नी वच्चे अने अहींया a थी b नी वच्चे हवे तमे जरा चेक करो जो हूँ a थी b नी वच्चे आ रीते ग्राफ बनाव तो एनो मीनिंग तमे शुं समझ पड़े કે આના દરેક બિંદુએ જે તમને સ્પર્શક મળશે એ સ્પર્શકનો ઢાળ હંમેશા ધન સર આવું કેવી રીતે ખબર પડે તો ચાલ જો એક સિમ્પલ લોજિક સમજ માની લે કે આવો ગ્રાફ છે આ ધારો કે એક બિંદુ છે તો તું આ રીતે સ્પર્શક બનાવશે તો મને ક્લિયર ખબર પડે છે કે અહીંયા જે સ્પર્શકનો થીટા બને છે એ થીટા 90 ડિગ્રી કરતા નાનો છે હવે જો થીટા 90 ડિગ્રી કરતા નાનો તો યાદ કરો ઢાળ m બરાબર બોલીએ છીએ tan થીટા અને આને જ આપણે કહીએ છીએ dy / dx અને આને જ આપણે કહીએ છીએ f' of x તો જો થીટા 90 કરતા નાનો એનો મીનિંગ કે tan નું મૂલ્ય ધન જો tan નું મૂલ્ય ધન એટલે ઢાળ ધન અને જો ઢાળ ધન તો કયા સંદર્ભમાં પોસિબલ બને ભાઈ જ્યારે વિધેય કેવું હશે વધતું હશે એટલે માનો કે સર તમે અહીંયા એક સ્પર્શક બનાવ્યો કે ભાઈ અહીંયા એક સ્પર્શક બનાવ્યો કે ભાઈ ચલો વચ્ચેથી કોઈ એક સ્પર્શક જાય તો આ દરેક જગ્યાએ જે તમને થીટા 1 થીટા 2 મળશે આ બધા જ થીટા 1 થીટા 2 એવા જેટલા પણ અસંખ્ય બિંદુઓ હોય બરાબર ટૂંકમાં a થી ચાલુ કરીને b સુધીમાં જે બી ગ્રાફ મળે છે એ ગ્રાફના પ્રત્યેક બિંદુએ તમને જેટલા પણ સ્પર્શક જો કે દરેક બિંદુ એક જ સ્પર્શક મળતો હોય પણ એવા જેટલા પણ બિંદુઓ મળતા હોય એ દરેક બિંદુએ સ્પર્શકનો ઢાળ કેવો હશે ધન હશે ઢાળ ધન હશે એટલે દરેકે દરેક બિંદુ આગળનું વિકલિત કેવું હશે ધન હશે ને મેં વાર્તા અહીંયા એમ જ લખી છે જોજો હા કે પ્રત્યેક x belongs to a to b a થી b ના અંતરાલમાં આવતી દરેકે દરેક સંખ્યા માટે વિકલન ધન થવું જોઈએ તો સર હવે બીજો કે ગ્રાફ તું વિચારે તો માં કમ્પલસરી તને ગ્રાફ આ રીતે મળશે તો કે હા સર આ ઘટતું વિધે થયું મને એવું ખબર પડી હા શ્યોર તો કે અહીંયા તમે જુઓ થીટા 1 થીટા 2 ડોટ અપ ટુ દરેક લેસ ધેન 90 ડિગ્રી હશે પણ જ્યારે આ કેસની તું ચર્ચા કરે ને સાહેબ તો તને જે કોઈ બી સ્પર્શક મળશે ને એ કંઈક આવો મળશે અને આ સ્પર્શક એટલે અહીંયા થીટા વિચારો કેવો થયો 90 ડિગ્રી કરતા મોટો થયો અને જો થીટા 1 થીટા 2 90 ડિગ્રી કરતા મોટો એટલે માની લો કે સર કોઈ એક સ્પર્શક આમ મળે છે કોઈ એક સ્પર્શક આમ મળે છે તો અહીંયા થીટા 1 આગળ જઈને થીટા 2 બને તો આ દરેક કેસમાં થીટા 1 થીટા 2 ગ્રેટર ધેન 90 હશે તેનો મીનિંગ કે આ ચુસ્ત વધે અને અહીંયા તમે કહી શકશો ચુસ્ત ઘટે કેમ તો કે ભાઈ અહીંયા તમને વિકલન કેવું મળશે ભાઈ લેસ ધેન 0 મળશે તો સર આ બે ગ્રાફ તો સેમ ઉપર જે આપણે જોયેલા ને એવા જ ગ્રાફ બન્યા તો કરેક્ટ તો નીચે જે બે ગ્રાફ હવે આપણે બનાવીશું એ પણ ઉપર જેવા જ મળશે તો કેવી રીતે ચાલ ચેક કરીએ હવે આપણે એવી શરત લખી છે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ તો એનો મીનિંગ કે સર જો આ a થી ચાલુ કરીને વધુ પછી આ અચળ અને પાછું વધે તો સર એનો મીનિંગ એવો થયો કે જ્યારે જ્યારે બી હું આ અંતરાલમાં કોઈ પણ x લેવા જઈશ તો મને કેવી રેખા મળે છે ભાઈ સમક્ષિતિજ રેખા મળે છે અને સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો તો કે 0 આપણને બધાને જ ખબર છે સમક્ષિતિજ રેખા એટલે આ હોય તો આનો ઢાળ થીટા બરાબર 0 એટલે m બરાબર tan 0 અને tan 0 બરાબર dy / dx એટલે કે વિકલન બરાબર તો ભાઈ a સિવાય a થી b માં તમે વિચારો તો a સિવાય તો તમે કોઈ પણ સ્પર્શક વિચારો કે અહીંયા સ્પર્શક વિચારો બોલો આ દરેક જગ્યાએ જે થીટા 1 કે થીટા 2 મળવાનો તે કેવો મળવાનો ધન જ મળવાનો એટલે અહીંયા માત્ર આપણે કહીશું થીટા 1 થીટા 2 ડોટ ક્યાં તો 0 અથવા એટલે આ રીતે જો 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ થીટા 1 થીટા 2 ડોટ અપ ટુ લેસ ધેન 90 ભાઈ ઉતરવું જોઈએ મગજમાં તો આ માત્ર ને માત્ર કેવું વિધેય થશે ઘટતું વિધેય થાય અચ્છા તો સર અહીંયા હવે એવું જ થશે જો આ ઘટ્યું પછી અચળ રહ્યું અને પાછું ઘટ્યું કરેક્ટ
तो अवे नो मीनिंग के जर आटला थी आटला अंतराल में हमेशा विकलन जीरो रहेशे अने बाकी ना केस में तमे जेवो स्पर्शक विचारशो तो ए स्पर्शक नो ढाळ कम्पलसरी केवो हशे भाई 90 डिग्री करता मोटो हशे बराबर एटले आमा पण शुं शरत थशे भाई के क्या तो 90 थी मोटो अथवा तो इक्वल्स टू એટલે અહીંયા ગાડી થીટા 1 થીટા 2 ડેશ ગ્રેટર ધેન 90 ડિગ્રી અથવા થીટા 1 થીટા 2 ડેશ અપ ટુ ઇક્વલ્સ ટુ 0 તો એનો મીનિંગ કે આ માત્ર ને માત્ર કે સોરી અહીંયા વધતું લખવાનું આવશે અને અહીંયા આવશે ઘટ एक्साम्पल विचारू जो समझो हूँ एम कहू के फॉर एन एक्साम्पल हूँ एम कहू के एफ एक्स बराबर एक्स क्यूब तो भाई तमे आनु विकलन विचारो तो x क्यूब नो विकलन 3x स्क्वायर तो એનો મીનિંગ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે x સ્ક્વેર નો જવાબ તો 0 અથવા 0 થી મોટો થાય રાઈટ તો 3x સ્ક્વેર નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 તો એનો મીનિંગ કે f ડેશ ઓફ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એનો મીનિંગ કે અહીંયા જે આ f છે એ r પર વધે એમ કહેવાય રાઈટ અને તમે એનો ગ્રાફ ભી ઓબ્ઝર્વ કરો તો x ક્યુબ નો ગ્રાફ આપણે આગળ ચર્ચા કરી ગયા છે આ રીતે ગ્રાફ આવે પણ સર મને એવું નથી ખબર પડતી કે આ અંતરાલ કેવી રીતે બનશે તો અંતરાલ બનાવવા માટે એક નોંધ લખીને આપું તમને જોજો હા સમજો નોંધ કે જો વિધેય y બરાબર fx માટે C belongs to કોઈક C belongs to DF મળે કે જેથી f' of C બરાબર 0 થાય બહુ ધ્યાનથી સમજજો હા f' of C બરાબર 0 થાય તો C ને અથવા C આગળ F વિકલનીય ન થાય તો C ને નિર્ણાયક સંખ્યા કહેવાય રાઈટ નિર્ણાયક સંખ્યા કહેવાય હવે સવાલ એ છે કે સર આનાથી થશે શું તો હવે તમને એવું નોર્મલ ખબર છે કે જ્યારે બી કોઈ વિધેયનો જવાબ કોઈ બિંદુ આગળ 0 થતો હોય તો જ એની ડાબી બાજુ કે જમણી બાજુ એનો જવાબ ધને ઋણ થાય જેમ કે સર એક કામ કર જો તું x 1 વિચાર ભૂલી જા ત્યારે f ડેશ x કે f ડબલ ડેશ x કશું જ નથી એક વિચાર કે f 1 છે હવે હું એમ કહું કે આ x 1 નો જવાબ 0 ક્યારે તો કે સર x બરાબર 1 ઓકે હવે જો x બરાબર 1 પર એનો જવાબ 0 છે ને તો ભાઈ 1 ની ડાબી બાજુના દરેક બિંદુ આગળ x 1 લેસ ધેન 0 જવાબ આપશે જરા વિચારીને ચેક કરી લો 1 થી નાની કોઈ પણ કિંમત તમે મૂકો 0 -1 -2 -3 -1.5 -6.5 વોટએવર તો એ દરેકે દરેક બિંદુ આગળ x 1 નો જવાબ ઋણ થશે અને જેવી તમે 1 થી મોટી કિંમત મૂકશો આ દરેક કિંમત માટે x 1 નો જવાબ ધન થશે રાઈટ હવે આ જે બેઝિક ફંડા છે આ જ ફંડાને વિકલનના સ્વરૂપમાં લઈ લો માની લો કે કોઈ વિધેય છે x 1 નો વર્ગ તમે આનું વિકલન કરો છો સમજો તમે આનું વિકલન કરો છો વિકલન કરીને જવાબ લાવ્યા 2 ટાઈમ્સ x 1 સર મને ખબર પડે છે કે x બરાબર 1 આગળ f ડેશ ઓફ x બરાબર 0 તો ભાઈ ટૂંકમાં કહેવાનો મીનિંગ સર આ જે x બરાબર 1 છે ને એ આ c કિંમત થઈ ગઈ રાઈટ
बराबर छे। अने हवे जो x बराबर 1 ए निर्णायक संख्या हशे तो 1 नी डाबी बाजू अने 1 नी जमणी बाजू मारे शू चेक करवानुं कि क्या विकलन धन छे अने क्या विकलन ऋण छे। अने जे धन अने ऋण नुं विकलन छे ए तो ઓલ્લીસર નિયમ આપણે લખીને આવ્યા જો। એટલે માની લે કે 1 પર તને જવાબ નિર્ણાયક સંખ્યા મળે છે તો તું 1 ની ડાબી બાજુ ગયો। ભાઈ 1 ની ડાબી બાજુ એટલે સર માઈનસ ઇન્ફાઇનાઇટ થી 1। જો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 1 માં તમે f ડેશ x ને ઋણ કીધું તો f ને તમે ઘટતું કહેશો અને 1 થી ઇન્ફાઇનાઇટ માં તમે f ડેશ x ને ધન કીધું તો તમે f ને વધતું કહેશો અથવા vice versa। પણ અત્યારે જે તમારે સમજવાનું છે તે શું સમજવાનું છે કે સર ચલ વિકલનનો ઉપયોગ અમને ખબર પડી કે વિકલન ધન હોવાથી વિધેયને વધતું કહેવાય, વિકલન ઋણ હોવાથી વિધેયને ઘટતું કહેવાય। કેમ? તો કે ભાઈ અસમતા પરથી સમજ પડે, સ્પર્શકના ઢાળ પરથી સમજ પડે। ઓકે, પણ વિકલન બરાબર 0 વાળો ફંડા શું હતો? તો કે જે પોઈન્ટ પર વિકલન બરાબર 0 અથવા વિકલન અસ્તિત્વ ધરાવતું ન હોય તેવા પોઈન્ટને નિર્ણાયક સંખ્યા કહેવાય। અને જે અંતરાલ a થી b આપણે બનાવીએ છીએ એ અંતરાલ કોના પરથી બનશે? નિર્ણાયક સંખ્યાઓ પરથી જ બનશે। એટલે નિર્ણાયક સંખ્યા એટલે એવી સંખ્યા કે જ્યાં આગળ વિકલન કેવું થાય છે? ભાઈ 0 થાય છે। હવે જો વિકલન 0 થતું હશે તો જ હું વિકલનને 0 જે પોઈન્ટ પર થાય છે ત્યાંથી ડાબી બાજુ અને જમણી બાજુ લઈ શકીશ। રાઈટ સર, જરૂરી છે કે દરેક જગ્યાએ વધતું ઘટતું મળે? ના, જો વિધેય કોન્સ્ટન્ટ વધે છે અથવા તો કોન્સ્ટન્ટ ઘટે છે તો એને મોનોટોનિક ફંક્શન એટલે કે એકાકી વિધેય કહેવાય। શું કહેવાય? એકાકી વિધેય, મોનોટોનિક ફંક્શન। જેમ કે x³ એવું વિધેય છે કે જે કોન્સ્ટન્ટ વધે જ છે, એના જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો આવતો નથી। તો આ x³ ને હું મોનોટોનિક ફંક્શન, કેવું ફંક્શન? મોનોટોનિક, મોનોટોનિક એટલે કે એકાકી વિધેય કહીશ। બરાબર છે? અને જો આ ફંડા સમજમાં આવી ગયો હોય તો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ। ચાલો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ સ્વાધ્યાય, સ્ટાર્ટ કરીએ। તો સમજો, હવે આ ક્વેશ્ચન ને માની લો આપણે સોલ્વ કરો છે, તમારે તમને એવું કીધું છે કે ચુસ્ત વધતું વિધેય જોઈએ છે। ચલો, તો અહીંયા fx બરાબર છે 3x + 17। ચલો, તો વિકલન વિચારો, તો બોલો વિકલન તો 3 જ થઈ જશે। તો અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f ડેશ ઓફ x બરાબર 3 ગ્રેટર ધેન 0, એનો મીનિંગ કે f ડેશ x ગ્રેટર ધેન 0, એનો મીનિંગ કે f એ r પર ચુસ્ત વધે। રાઈટ? એટલે જો હવે આમાં તો કોઈ વિકલન 0 આવવાનું નથી, અને તમે આ y બરાબર, જો હું બીજી રીતે સમજાવું, અને તમે y બરાબર 3x + 17, તો આને તમે y બરાબર mx + c સાથે સરખાવો તો બોલો m બરાબર 3 એટલે ડર થયો જે ગ્રેટર ધેન 0 થાય, તો પણ કન્સેપ્ટ સમજમાં આવે અને આનો જે વક્ર છે તે આ રીતે એનો આલેખ બનશે। રાઈટ? તો આના પરથી પણ તમે સમજી શકાય છે કે ઢાળને સીધું કનેક્શન કોની સાથે છે? વિકલન સાથે છે। બરાબર? અને થ્રુ આઉટ જેમ જેમ તમે x ની કિંમત વધારતા જાઓ તેમ તેમ તમને જવાબ કેવો થતો જશે? મોટો મળતો જશે। ઓકે, ચાલો ચાલો નંબર 2 જુઓ। તમને કીધું છે કે fx બરાબર e રેઝ ટુ 2x r પર વધે છે, એમ કરું છે, તો વિકલન કરો। ચાલો, તો બોલો f ડેશ ઓફ x એટલે e રેઝ ટુ નું વિકલન e રેઝ ટુ ને 2x નું વિકલન 2। બોલો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે 2x નો જવાબ, ત્યાંથી સમજો હા, 2x નો જવાબ તો ચેક ના થાય બટ e રેઝ ટુ 2x નો જવાબ હંમેશા ગ્રેટર ધેન 0 જ હોય, તો 2e રેઝ ટુ 2x ગ્રેટર ધેન 0, એનો મીનિંગ કે f ડેશ x કેવું થશે? ધન થશે। ધન થશે એનો મીનિંગ કે f એ r પર ચુસ્ત રીતે વધે। રાઈટ? ચાલ નેક્સ્ટ।
નંબર ચાર ભાઈ, નંબર ત્રણ આપણે પછી કરીશું, એના પહેલા મારે એક નોંધ લખાવવાની છે જે રહી ગયા, એ આપણે પછી જોઈશું બરાબર. એટલે આ સ્વાધ્યાય સાથે સાથે કરતા જઈશું. ચલો નંબર ચાર, બહુ ધ્યાનથી સમજો. આ અગત્યનો દાખલો છે, બીકોઝ તમારે એવું ચેક કરવું છે કે 2x² - 3x કયા અંતરાલમાં વધે ને ઘટે. તો ચલો, અંતરાલમાં વધે કે ઘટે માટે સૌથી પહેલા શું કરવું પડશે આપણે? એફ ડેશ એક્સ જોવું પડશે. ચલો એફ ડેશ એક્સ એટલે 2x² - 4x - 3. ચલો વધતું ઘટતું ચેક કરવા માટે શું કરીશું? પહેલું તો કામ વધતું ઘટતું શોધવા માટે એફ ડેશ એક્સ બરાબર 0 લઈશું. એટલે 4x - 3 બરાબર 0, એટલે એક્સ બરાબર 4/3. ભાઈ અહીંયા જ્યાં એક્સ બરાબર 4/3 છે એ નિર્ણાયક સંખ્યા આવી. હવે ખાસ ધ્યાન, તમારો ટાર્ગેટ આ એફ ડેશ એક્સ મેળવવાનો છે. હા સમજો, તો નંબર એક, હવે બોલો એક્સ બરાબર 4/3 એટલે અહીંયા આવ્યું, તો 4/3 થી ડાબી બાજુ જવાનું અને 4/3 થી જમણી બાજુ જવાનું. જસ્ટ અ મિનિટ, 3/4 આવશે. એક જ મિનિટ, હા એક મિસ્ટેક થઈ ગઈ. 3/4 આવશે. ઓકે, તો અહીંયા એ જ રીતે 3/4 રાઈટ. તો હવે તમારો ટાર્ગેટ શું છે? તો કે x બરાબર 3/4 પરથી 4x - 3 લાવવાનું છે. ચલો એટલે 3/4 થી એક અંતરાલ ડાબી બાજુ જઈશું, એટલે x < 3/4. ચલો આ વિધેય લાવવું હોય તો મારે 4 વડે ગુણાકાર આપવો પડે બંને બાજુ, અને 3 ને મારે માઇનસ કરવું પડે. તો એનો મીનિંગ ભાઈ આપણને એવું ખબર પડે કે f(x) < 0 આવ્યું. અચ્છા, અને એવી જ બીજી શરતમાં શું? તો કે x > 3/4 હોય, ચલો 4 થી મલ્ટીપ્લાય કરી દો, તો 4x - 3 > 0, તો એનો મીનિંગ કે f(x) > 0 થશે. હવે જો f(x) < 0 આવ્યું, એનો મીનિંગ કે f ચુસ્ત ઘટે, અને જો ગ્રેટર ધેન 0 આવ્યું તો અહીંયા f ચુસ્ત વધે. તો મારે ફાઇનલ આન્સર લખવો હોય તો માટે f એ -∞ થી 3/4 માં ચુસ્ત રીતે ઘટે, અને 3/4 થી ઇન્ફાઇનાઇટ માં ચુસ્ત રીતે વધે. ધેટ્સ ઇટ. હવે માની લો કે કોઈએ આનો ગ્રાફ જોવો હોય, કોઈએ આ વિધેયનો ગ્રાફ જોવો હોય તો આ જો સ્પેશિયલ નોટમાં હું લખીને આપું. હા બોલો, y = 2x² - 3x છે, તો અહીંયાથી 2x² - 3x, બોલો આનું અંતિમ પદ એટલે મધ્યમ પદ નો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ, એટલે અહીંયા -9/8 કરવું પડે. એટલે તમે ઓબ્ઝર્વ કરો ને ભાઈ, તો 2x² એટલે કે x² 2 કોમન લઈ લઈએ, -3/2x અને +9/4 અને -9/8. તો y = 2 × x - 3/4 નો વર્ગ -9/8. તો બોલો ભાઈ, આ 9y + 9/8 x - 3/4. તો એવું તમને ખબર પડે ભાઈ કે આનું જે શીર્ષ છે ને તે અહીંયા હશે, અને એનો જે ગ્રાફ હશે પરવલય આકાર એ આ રીતે મળશે. તો અહીંયા કયો પોઈન્ટ આવ્યો ભાઈ? તો કે અહીંયા જ્યારે x = 3/4 હોય ને ત્યારે જવાબ -9/8. તો -3/2 એટલે અહીંયા પોઈન્ટ છે x = 3/4. બોલો 3/4 થી ડાબી બાજુ જાઓ તો વિધેય ઘટે છે, અને 3/4 થી જમણી બાજુ આવો તો વિધેય વધે છે. આવો એનો મીનિંગ થયો. અને 3/4 પર પોતે વિકલન 0, એટલે સ્પર્શક કેવો થશે ભાઈ? સમક્ષેપિત થશે બરાબર. તો આ એનો ફંડામેન્ટલ મીનિંગ થયો. ગ્રાફ પરથી તમે આ રીતે સમજી શકો. હા, કન્ડિશન્સ અપ્લાય, તમને ગ્રાફ શું છે આવડવું જોઈએ. હા, જો આ ગ્રાફ જ નહીં ખબર હોય તો આ સમજી નહીં શકાશે. આ શું દર્શાવે છે? પરવલય દર્શાવે છે. અને આપણને બધાને જ ખબર છે કે પરવલય શોધવા માટે શું કરવું પડે? પૂર્ણવર્ગ બહુપદી બનાવવી પડે. ઓકે, ચાલો થોડો ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે એટલે આપણે છઠ્ઠા નંબરમાં પહેલું લઈ લઈએ.
एफ एक्स बराबर एक्स स्क्वायर वत्ता टू एक्स माइनस फाइव। नेक्स्ट सेशन में क्वेश्चन नंबर त्रण थी स्टार्ट करीशुं। चलो जो हम शू कर अपने पहलू तो क्या अंतराल में वधे अथवा घटे ते नक्की करूं। चलो एटले एफ डेश एक्स विचारो तो टू एक्स नु एक्स स्क्वायर नु विकलन टू एक्स अने टू। चलो वधतू घटतू चेक करवा माटे एफ डेश एक्स बराबर जीरो એટલે 2x plus 2 બરાબર 0, તો બોલો x બરાબર minus 1 આવી જશે। એટલે જો અહીંયા minus 1 હોય એનો મીનિંગ શું થયો ભાઈ? હવે કે પહેલું x less than minus 1, તો બોલો 2x less than minus 2, તો 2x plus 2 less than 0, એનો મીનિંગ કે f dash x નો જવાબ less than 0 થઈ ગયો। એનો મીનિંગ કે f ચુસ્ત ઘટે। राइट, सेम वे नंबर बे मा एक्स ग्रेटर देन माइनस वन, तो टू एक्स ग्रेटर देन माइनस टू, तो टू एक्स प्लस टू ग्रेटर देन जीरो, एनो मीनिंग के एफ डैश एक्स ग्रेटर देन जीरो, एनो मीनिंग के एफ चुस्त वधे। तो अहींया एवुं थई जशे के माटे एफ ए माइनस इनफाइनाइट थी माइनस वन मा चुस्त रीते घटे अने माइनस वन थी प्लस इनफाइनाइट मा चुस्त रीते वधे। आओ तमने जवाब फाइनल मड़ी जशे। ओके, अने आनो भी ग्राफ जो होय तो आपणे आ रीते विचारी शकीए के y बराबर x स्क्वायर प्लस 2x माइनस 5 छे। राइट, तो आमां पूर्णवर्ग बहुपदी बनावी होय तो x स्क्वायर प्लस 2x प्लस 1, तो अहींया माइनस 6 करवू पड़े, तो y प्लस 6 बराबर x प्लस 1 नो वर्ग, तो अहींया शीर्ष माइनस 1 माइनस 6 थशे। एनो मीनिंग के ग्राफमां माइनस 1 माइनस 6, अने आ रीते तमने ग्राफ मळशे लाइक दिस। तो अहीं जे पॉइंट छे, अहीं जे पॉइंट छे बराबर ए माइनस वन छे। ओके, तो अहीं घटे छे, नहीं थी पाछू वधे छे। ओके, चलो, थैंक यू फ्रॉम माय साइड।